માતા સીતાજી જયારે વનની અંદર હતા અને એમને જયારે પાણીની તરસ લાગી ત્યારે આસપાસ કોઈ સરોવર હતું નહીં, એટલે એક નાનકડો એવો મોર બેઠો હતો અને મોરે કહ્યું કે પ્રભુ શ્રી રામ, જો આપની આજ્ઞા હોય તો હું તમને સરોવર સુધી પહોંચાડી શકું છું. ત્યારે મોરને એવું કહે છે કે જેવી તારી ઈચ્છા. મોર આગળ આગળ ઉડતો જાય, પોતાનું એક એક પીછું ખેડતો જાય અને આ પાછળ ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી એમની પાછળ પાછળ જાય. બને એવું કે સરોવરનો કાંઠો આવે ત્યાં સુધીમાં જે શરીરે જેટલા પણ પીછા હોય મોરને, એ દરેક પીછા હોય ત્યાંની એને ખરી જાય છે અને પડી જાય છે, અને મોર એ સમયે નીચે પડી જાય છે અને મૃત્યુની શૈયાને ભેટે છે. અને એને પ્રભુ શ્રી રામ એવું કહે છે કે અરે મોર, તે એક ગ્લાસ પાણીના પાણી માટે તે તારું જીવન છે એ ખુશ સમર્પિત કરી દીધું. ત્યારે મોર એવું કહે છે આખી જિંદગી કોઈ સત્કાર્ય ન તો કરી શક્યો, પણ છેલ્લે ભગવાન તમારા માટેનું એક મેં ક્ષણિક કામ કર્યું અને મારો જીવ એમાં ગયો, તો હું એવું માનું છું કે મારું આ આખું છે ને આખે આખું ફળી ગયું છે. ત્યારે ભગવાન શ્રી રામ એને એવું કહે છે કે મોર, તે તારો ઉપકાર છે એ મારી ઉપર રહી ગયો, તારું ઋણ મારી ઉપર રહી ગયું, હવે તું મૃત્યુની શૈયાને ભેટે છે. કદાચ હું તને ઉગારી નહીં શકું, તને જે મૃત્યુ મળ્યું છે તને મોક્ષ તો મળશે, પણ હું તારું આ ઋણ છે એ આ જન્મે નથી ચૂકવી શક્યો, તો હું પ્રયત્ન કરીશ કે આ ઋણ છે એ આવતા જન્મે ચૂકવીશ. અને એ પછી આપણને ખબર છે ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યામાં પાછા હમણાં આવ્યા અને મજાનો ઉત્સવ ઉજવાયો, એ સમયે એ વનવાસ પૂર્ણ કરીને અયોધ્યાની અંદર ગયા. 11,000 વર્ષ જેટલું એમણે રાજ્ય પોતે ભોગ્યું. અને એ પછી જ્યારે બીજો અવતાર લીધો, કૃષ્ણ અવતાર લીધો, ત્યારે આખા શરીરની ઉપર સૌથી વધારે ઉપટ એણે મોર પીછ ધારણ કર્યું હતું. એ મોરને કીધું હતું કે તારું ઋણ મારી ઉપર બાકી રહ્યું છે, હું આ જન્મે નહીં ને તો આવતા જન્મે જન્મ લઈશ ને ત્યારે તારું ઋણ ચૂકવીશ. આપણા મા બાપના, આપણા સંતાનોના, આપણા વડીલોના, આપણી ઉપર આખી જિંદગીના ઋણ છે. અને આ ઋણ કદાચ આપણી ચામડી છે ને એના ચપ્પલ પહેરાવીએ અને એના ચપ્પલ બનાવીને મા બાપને પહેરાવીએ ને તોય તે ઋણ ઉતરે એમ નથી. કારણ કે જે મા કે જેને દૂધ નહોતું ભાવતું, જેને એક પણ વસ્તુ નહોતી ભાવતી, અને સંતાનને ખબર પડી ને કે જ્યારે ગર્ભની અંદર ઉછરે છે ત્યારે કેટલી એવી વસ્તુ હતી જેને ભાવતી નહોતી, તેને ખાવાની શરૂઆત કરી દીધી હતી. બાપને ખબર હતી કે હવે મારે આંગણે મારી એક નવી પેઢી આવે છે. બાપ કદાચ 8 કલાક કામ કરતા હતા ને તો ન્યાયણે 12 થી 13 કલાક કામ કરી દીધી હતી, એટલા માટે કે ભવિષ્યમાં ખર્ચો લાગશે. આવા મા બાપ હતા, આપણે આવા વડીલો હતા, અને ક્યાંક આપણે એનું ઉપકારનો ઋણ આપણે ચૂકવ્યા છીએ. કદાચ જીવતે જીવ હજી થોડુંક ઋણ બાકી રહી ગયું હશે મા બાપનું, એટલે એમ થયું હજી આજે ભાવેશભાઈને કે મારી માતાને પાછળ એમના નામની પાછળ એક મજાનું આવું ગામ માટે, વતનના ઋણ માટે કોઈ કામ કરવું છે. આ ઉપકાર છે ને આ એના માટેના, જે કંઈ પણ કામ થઈ રહ્યા છે એના માટેના કામ થયા છે.